60 वर्षनी। मैं नरेंद्र दामोदर दास मोदी आज 26 मे એટલે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તેના આજે 8 વર્ષ પૂરા થયા છે. એ 8 વર્ષમાં પીએમ મોદીએ વિકાસના અનેક કામ કરી દેશને નવી ઓળખ આપી અને નવા ભારતનું નિર્માણ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને વિશેષ પ્રાથમિકતા આપી છે અને ગુજરાતને દેશના વિકાસ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ તરત જ ગુજરાતને લગતા એવા તમામ વિષયો પર ઝડપી નિર્ણયો લીધા જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતા. પીએમ મોદીએ ગુજરાતના હિત માટે લીધેલા મોટા નિર્ણયની વાત કરીએ તો પ્રધાનમંત્રી બન્યાના માત્ર 17 દિવસમાં તેણે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયથી માંગણીને મંજૂરી આપી, જેને લીધે ડેમની ક્ષમતા વધી. 2015માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવામાં પીએમ મોદીએ નિર્ણય કર્યો અને ગુજરાતને ક્રૂડ ઓઇલની રોયલ્ટી તરીકે લગભગ 800 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું. આ ઉપરાંત રાજકોટમાં એમ્સની સ્થાપનાને મંજૂરી આપી અને 2020માં પીએમ મોદીએ રાજકોટ એમ્સનો શિલાન્યાસ કર્યો હતો તથા સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને લોકોને કાયમી આવાસ આપીને લાઇટ હાઉસ પ્રોજેક્ટની પણ ભેટ આપી. હાલ રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ 1144 આવાસો બની રહ્યા છે તથા અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે ગુજરાતના વિકાસમાં વધુ 4 ચાંદ લાગી જશે. એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી પણ પ્રધાનમંત્રીએ પહોંચાડી છે તથા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીને પણ રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો અને મહત્વનું અનેક ગણું વધાર્યું છે અને વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટીની ભેટ પણ આપી તથા તાજેતરમાં જ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો અને રાજકોટને આધુનિક સુવિધાયુક્ત નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની પણ ભેટ આપી છે. તેમજ નેતાઓને ગુજરાતમાં લાવીને પીએમ મોદીએ માત્ર ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. છવ્વીસ મે 2014 જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા, આ ક્ષણ દરેક ગુજરાતી માટે કોઈ કલ્પનાથી કમ નહોતી, કારણ કે પહેલી વખત સ્પષ્ટ બહુમતી સાથે કોઈ ગુજરાતી દેશની ગાદી સંભાળવા જઈ રહ્યો હતો. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને 8 વર્ષ પૂરા થયા છે ત્યારે આ 8 વર્ષના કાર્યકાળમાં ગુજરાતને કઈ મોટી 8 ભેટ મળી, જુઓ આ અહેવાલમાં. મેં નરેન્દ્ર દામોદર દાસ મોદી ઈશ્વર કી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સત્તા સંભાળી છે પછી ગુજરાતને આ 8 કામોની મોટી ભેટ આપી છે. તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ ગ્રાફિક્સમાં તમે જોઈ શકો છો
કે નરેન્દ્ર મોદીએ ગુજરાતને 8 વર્ષમાં શું આપ્યું છે. નર્મદા ડેમ ગેટ બંધ કરવાની મંજૂરી. નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યાના 70 દિવસમાં જ સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી હતી. આ કામની મંજૂરીથી ન માત્ર ગુજરાત પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકોને પણ ફાયદો થયો છે. ડેમના દરવાજા બંધ થવાથી આજે ડેમની ક્ષમતા 4.73 MCM થઈ છે. રાજકોટ એઇમ્સ. ગુજરાતીઓની લાંબા સમયથી એઇમ્સની માંગ હતી, જે પ્રધાનમંત્રી બનતા જ નરેન્દ્ર મોદીએ ગુજરાતને પ્રથમ એઇમ્સની ભેટ આપી છે. ડિસેમ્બર 2020માં રાજકોટમાં એઇમ્સનો નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો છે. આજે મહદ અંશે આ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટની ભેટ. ત્રિપુરા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુની સાથે સાથે ગુજરાતને પણ હવે લાઇટ હાઉસની ભેટ અપાઈ. આ પ્રોજેક્ટમાં ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાનો બનાવવા આવે છે, જે સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક હોય છે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ 1144 આવાસો બનાવવા આવી રહ્યા છે. બુલેટ ટ્રેન. દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે. 14 સપ્ટેમ્બર 2017ના દિવસે પ્રધાનમંત્રી મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ટૂંક સમયમાં જ આ બુલેટ ટ્રેન દોડતી પણ થઈ જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ જ નહીં વિશ્વનું આકર્ષણનું એક કેન્દ્ર બન્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. ત્યારે જાન્યુઆરી 2021માં કેવડિયા રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કર્યું હતું, જેના કારણે હવે અહીં પ્રવાસીઓને પહોંચવું સરળ થઈ ગયું છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી. સપ્ટેમ્બર 2018માં ગુજરાતને સૌથી મોટી ભેટ મોદી સરકારે આપી. વડોદરામાં દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી બની રહી છે, જેનું 2018માં ઉદ્ઘાટન કરાયું હતું. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન. જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરાયો. આ સેન્ટરથી ગુજરાત આવનાર સમયમાં પારંપરિક સારવાર પદ્ધતિમાં વિશ્વનું કેન્દ્ર બનશે. ये जो शिलान्यास हुआ है वो शिलान्यास आने वाले 25 साल के लिए विश्व भर में ट्रेडिशनल मेडिसिन के युग का आरंभ कर रहा है. वैश्विक नेताओं ने गुजरात लाव्या. સામાન્ય રીતે કોઈ વિદેશી નેતા ભારત આવે ત્યારે પોતાનો પ્રવાસ દિલ્હીથી શરૂ કરતા હોય છે, પરંતુ પ્રધાનમંત્રી મોદી અનેક વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને પ્રવાસ ગુજરાતથી શરૂ કરાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વિદેશી નેતાઓ પણ ગુજરાતની મહેમાનગતિ, સંસ્કૃતિ જાણી ગદગદિત થઈ ગયા હતા અને ગુજરાતની ચર્ચા સમગ્ર વિશ્વમાં થવા લાગી. આમ એક ગુજરાતી તરીકે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત પર વિશેષ સ્થાન રાખ્યું છે, જેના કારણે તેના મીઠા પણ આજે તમામ ગુજરાતીઓને મળી રહ્યા છે.